and associate transaction sathe close relation dharave chhe. The parameter of the environmental governance is determined on the basis of how company itself utilize with utmost care. So, environmental governance ka jo parameters hai, ye kevi rite nakki karvama aave chhe. To ke bhai company chhe, ye potana environmental sources no upyog kevi rite kare chhe. With utmost care. એટલે કે પૂરેપૂરી કાળજી સાથે કરે છે ઓર ઇટ ઇઝ વેસ્ટેડ કેનો બગાડ થાય છે વાઇલ યુટિલાઇઝિંગ ઇટ એન્ડ હાઉ ડુ ધે પ્રોટેક્ટ ટાઈમ તો કઈ રીતે તેઓ પ્રોટેક્ટ કરે છે હાઉ ડઝ ઇટ નોરિશ ફોર ધે નેક્સ્ટ જનરેશન તો આવનારી પેઢી માટે એન્વાયરમેન્ટલ સોર્સિસની કઈ રીતે માવજત થાય છે ટૂંકમાં આપણે જે સ્પીડ અને જે ગતિથી પેટ્રોલ અને ડીઝલ વાપરીએ આઈ ડોન્ટ થિંક કે ભવિષ્યની જનરેશન માટે જે છે પેટ્રોલ ને ડીઝલ વધે કારણ કે પેટ્રોલ ને ડીઝલ અલ્ટિમેટલી તો શું છે મિનરલ્સ છે ગલ્ફ કન્ટ્રીઝમાં મળે છે બરોબર છે એની ક્વોન્ટિટી એક લિમિટેડ માત્રામાં અવેલેબલ હશે નાઉ ઇફ વી યુટિલાઇઝ ધી હોલ ક્વોન્ટિટી ઓફ પેટ્રોલ એન્ડ ડીઝલ નાઉ ધેન વોટ ઓર ફ્યુચર જનરેશન વી ગેટ તો આપણી ભવિષ્યની પેઢીને શું મળશે તો ફ્યુચર જનરેશન માટે પણ આપણે આ એન્વાયરમેન્ટલ સોર્સિસ ને નોરિશ કરવા જોઈએ જસ્ટ બાય સેવિંગ કા આપણે એની બચત કરવી જોઈએ ઓર નર્ચરિંગ ઇટ ફોર અ લોંગ ટાઈમ અથવા તો લાંબા ગાળા સુધી આપણે એની માવજત કરવી જોઈએ The parameter of social governance is there how the transaction of the company become helpful to the society. તો social governance ના માપદંડ શું છે તો કે ભાઈ કંપનીના ટ્રાન્ઝેક્શન કંપનીના વ્યવહાર કઈ રીતે સમાજને હેલ્પફુલ બને છે How does its ethics and financial governance is carried out? કઈ રીતે એના ethics, financial governance carry out કરવામાં આવે છે? For environmental governance, green governance, how company does? તો એના માટે ગવર્નન્સ ઓફ ફોલોઈંગ ફેક્ટર ઇઝ ફાઉન્ડ આઉટ ચલો તો ગ્રીન ગવર્નન્સ માં ફોલોઈંગ ફેક્ટર્સ energy
સેકન્ડ છે સેફ ગાર્ડિંગ એન્વાયરમેન્ટ થર્ડ છે ડેમેજ ટુ એન્વાયરમેન્ટ ફોર્થ છે Wastage disposal treatment care and protection of animals. So these factors are included in green governance. So in this system and governance of hazards, the company made study as to due to changing environment, what change can take place in the financial condition of the company, and if they are harmful, then how to manage and systematize them so that its negative impact can be prevented. To jo hazards એટલે શું? આપણી તબિયતને નુકસાન પહોંચાડનારા કેમિકલ ગેસ બરોબર છે. તો આવા hazards ના ગવર્નન્સ કંપની મેક સ્ટડી, કંપની પોતે સ્ટડી કરે છે કે ડ્યુ ટુ ચેન્જિંગ એન્વાયરમેન્ટ, કે ભાઈ એન્વાયરમેન્ટમાં ફેરફાર થવાથી વોટ ચેન્જ કેન ટેક પ્લેસ ઇન ધી ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ ધી કંપની, કે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશનમાં શું ફેરફાર થશે. If they are harmful, જો આ કેમિકલ, આ વેસ્ટ, આ ડિસ્પોઝલ harmful હોય તો હાઉ ટુ મેનેજ, તો એને મેનેજ કેવી રીતે કરવા, સિસ્ટમેટાઇઝ કેવી રીતે કરવા, સો ધેટ ઇટ્સ
negative impact can be prevented. કે જેથી કરીને તેની નકારાત્મક અસર અટકાવી શકાય. For example, if poisonous gas is emitted from the company's manufacturing process, ધારો કે કંપનીની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાંથી એક ઝેરી ગેસ નીકળે છે. એ પોઈઝનસ કેમિકલ ઓઝિઝ આઉટ, ઝેરી રસાયણ નીકળે છે. ઇફ સરાઉન્ડિંગ લેન્ડ ઇઝ લેફ્ટ બેરન, જો આજુબાજુની જમીન બંજર હોય, ધેન ઇટ ઇઝ ટુ બી સીન એઝ ટુ વોટ ધી કંપની મેક્સ એફર્ટ્સ ફોર ધી સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ કે. તો એ જોવું જોઈએ કે કંપની સામાજિક અને પર્યાવરણની કેર માટે શું પ્રયત્ન કરે છે. સો ધેટ સચ અ ડેમેજ શુડ નોટ ઓનલી બી રિડ્યુસ, કે જેથી કરીને આવું ડેમેજ ફક્ત ઘટે જ નહીં, બટ રેમેડી શુડ બી બ્રોટ આઉટ. પણ એનો કઈ ઉકેલ, એનો કઈ ઉપાય કાઢી શકાય, થ્રુ વિચ ઇટ કેન બી રીટ્રીટેડ, કે એના ઉપર તમે કઈક પાછી પ્રોસેસ કરો, સો ધેટ ઇટ કેન બીકમ યુઝફુલ ફોર ધી નોરિશમેન્ટ ઓફ ધી એન્વાયરમેન્ટ. તો એના ઉપર કઈક પાછી રીપ્રોસેસ કરો, રીટ્રીટમેન્ટ કરો, કે જેથી કરીને તે પર્યાવરણ માટે અગેઇન ઉપયોગ કરી શકાય. એન્ડ ધી રિસ્ક કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી, અને આ રિસ્ક છે એને ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી શકાય. એન્ડ ઓલ કનેક્ટેડ વિથ ધેમ આર બેનિફિટેડ, અને એની સાથે જોડાયેલા તમામ લોકોને કંઈક બેનિફિટ થાય. ફોર એક્ઝામ્પલ, અંડર ધી ICICI ગ્રીન ગવર્નન્સ એન્ડ એન્વાયરમેન્ટ ગવર્નન્સ, ધે વર્ક ઓન ધી ફોલોઈંગ પ્રોજેક્ટ. બરોબર છે, જો ICICIનો જે ગ્રીન ગવર્નન્સ પ્રોગ્રામ છે એમાં એના ઉપર જે છે એ વર્ક કરે છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. તો વરસાદનું જે પાણી છે, બરોબર છે, એને સંગ્રહ કરવો અને એનો ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર રીજ્યુવિનેશન, જમીનનું જે પાણી છે એને રીજ્યુવિનેટ કરવું, પછી કન્સ્ટ્રક્ટ ચે ડેમ્સ. તો તેઓ અલગ અલગ પ્રકારના ચેક ડેમો બનાવે છે, વોટર ટ્રીટમેન્ટ, ડીસેલિનેશન ઓફ વોટર. તો ફ્રોમ ધી અબોવ પ્રોજેક્ટ, તો બધા પ્રોજેક્ટ એવા છે કે જેના દ્વારા બાયોડાયવર્સિટી વુડ બી પ્રોટેક્ટ. તો બાયોડાયવર્સિટીને પ્રોટેક્ટ કરી શકાય એન્ડ ઇકોલોજી વિલ બીકમ બેલેન્સ. અને ઇકોલોજી છે આપણું જે સમગ્ર અર્થતંત્ર છે એ એક બેલેન્સ બની રહેશે. નાવડેઝ મેની કંપની મોનિટર ધ પ્રોગ્રેસ ઓન ES. તો હવે અનેક કંપનીઓ એવી છે કે જે ESG ના પ્રોગ્રેસને મોનિટર કરે છે. મેની કંપની હેવ રિડ્યુસ ધ યુઝ ઓફ પેપર ટુ ધી મિનિમમ ઇન ધેર ટ્રાન્ઝેક્શન. તો જુઓ, ઘણી કંપની એવી છે કે એને હવે પેપરનો ઉપયોગ સાવ મિનિમમ કરી નાખ્યો. ટૂંકમાં પેપરનો તમે યુઝ કરો એટલે એ એક એન્વાયરમેન્ટલ સોર્સનો બગાડ જ છે, વેસ્ટેજ જ છે. તો હવે ઘણી બધી કંપની એવી છે કે એ લોકો પેપરનો ઉપયોગ કરતી નથી.
and even if they have to use paper. Instead of paper, manufacture from environmental source. અને આ કંપનીએ છતાંય જો પેપરનો ઉપયોગ કરવો જ પડે, કારણ કે ફરજિયાત છે, અનિવાર્ય છે, બરોબર છે, તો એ માત્ર કરે એન્વાયરમેન્ટલ સોર્સ માંથી બનેલો પેપર યુઝ કરશે. દે ઇન્સિસ્ટ ઓન યુઝિંગ ધી પેપર મેન્યુફેક્ચર ફ્રોમ ધી રીપ્રોસેસ ઓફ વેસ્ટ. બગાડને રીપ્રોસેસિંગ કરી અને જે પેપર બનાવવામાં આવ્યો ઈ પેપરનો ઉપયોગ કરવાનો તેઓ સતત આગ્રહ કરે છે. યેટ અગેન મેની કંપની યુટિલાઇઝ સોલાર એનર્જી. જુઓ, ઘણી બધી કંપની છે એ હવે પોતે પોતાની ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે, કેવી રીતે સોલાર છે, બરોબર છે, ખુદ પોતાની ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે એન્ડ ઓલસો મોટિવેટ અધર્સ ટુ ફોલો ધી સેમ. બીજાને મોટિવેટ કરે, બીજાને સમજાવે કે ભાઈ આ બીજીવીસીએલ પાસેથી ઇલેક્ટ્રિસિટી લેવાને બદલે આપણે ખુદની ઇલેક્ટ્રિસિટી બનાવો. So that maximum possible manner environment remain balanced. The thing is that maximum shakya hoy every hite environment ne balance banavi shaka. In 2016 more than 1000 funds have included ESG criteria in their investment parameter. જો 2016 માં 1000 થી વધુ ફંડોએ શું કર્યું તો કે પોતાના જે ઇન્વેસ્ટમેન્ટના પેરામીટર્સ હતા એમાં ESG criteria ઇન્ક્લુડ કર્યું, બરોબર છે. મીન્સ now they will follow the ESG criteria. These funds have billions of dollars to be invested. તો આ ફંડ પાસે કરોડો ડોલર ઇન્વેસ્ટ કરવા માટે છે. So in order to attract these funds, હવે કોઈ પણ કંપની હોય, ધારો કે એવું ઈચ્છતી હોય કે આ મ્યુચ્યુઅલ ફંડ અમારામાં રોકાણ કરે, તો એને ફરજિયાત શું કરવું પડશે? ESG ક્રાઇટેરિયા ફોલો કરવો પડશે, કારણ કે આ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પેરામીટરમાં ESG ક્રાઇટેરિયા છે. તો ઇન ઓર્ડર ટુ એટ્રેક્ટ ધીસ ફંડ ટુ મેક ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇટ્સ કંપની, ધ કંપની મેક્સ એફર્ટ્સ to bring up its ESG level. Some of the funds have such a policy. અમુક ફંડ એવા છે કે એની એવી પોલિસી છે કે દે ડુ નોટ ઇન્વેસ્ટ મની ઇન એની ગિવન કંપની. અમુક ફંડ તો શું કરે છે ખબર છે કે એવી કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટ ન કરવું કે જે પર્યાવરણને ડેમેજ પહોંચાડતી, જે એન્વાયરમેન્ટને ડેમેજ કરતી હોય, જે પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોય. એટલે હવે ફરજિયાત જો કંપની આ મ્યુચ્યુઅલ ફંડ પોતાનામાં ઇન્વેસ્ટ કરે એવું ઇચ્છતી હોય તો એને શું કરવું પડે? તો એનો કોઈ કમ્પલસરી જે છે એ ESG ક્રાઇટેરિયા ફોલો કરવા પડે. તો સમગ્ર ફંડ have such a policy that they do not invest money in any given company which may be damaging environment. Please go through Reliance
industry limited from annexure 1 બરાબર છે તો બધી કંપની પોતપોતાની રીતે એન્વાયરમેન્ટ પછી સોશિયલ સ્ટ્રક્ચર આને જે છે પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કરતી હોય છે અને એમાં રિલાયન્સે જે છે પહેલ કરી રિલાયન્સે જે છે શું કર્યું તો કે આખો પોતાની ટાઉનશીપ બને અને એ ટાઉનશીપ ની અંદર ધે ગ્રો મેની ટ્રીઝ એક આખું એમ કહી શકાય કે વન કાઇન્ડ ઓફ મિની વુડ એક નાનો જંગલ ડેવલપ કર્યું કે જેનાથી શું છે કે એની રિફાઇનરીમાંથી કોઈ પણ સ્મોક નીકળતો હોય જે એન્વાયરમેન્ટને પોલ્યુટ કરતો હોય તો સામે જે છે એ શું થાય તો કે અહીંયા જે એને મિની બોટ ક્રિએટ કર્યું છે એનાથી એક થોડું પોલ્યુશન ક્લિયર થાય ટૂંકમાં તે ટ્રાઈ ટુ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ અગેન્સ્ટ ધી સ્મોક અગેન્સ્ટ ધી ગેસ અગેન્સ્ટ ધી કેમિકલ ઇમિટેડ બાય તો આ વસ્તુ જે છે હવે દરેક કંપનીએ પ્રયત્ન કરવો જોઈએ દરેકે દરેક કંપની કે ભાઈ અમારાથી સોસાયટીને કોઈ પણ પ્રકારનું હાન કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચવું જોઈએ બરોબર છે કારણ કે તો જ શું છે કે ભાઈ આપણા પછીની જે નેક્સ્ટ જનરેશન છે એના માટે એન્વાયરમેન્ટલ સોર્સિસ બચશે એના માટે જે છે એક સારું એવું એન્વાયરમેન્ટ રહેશે કે જેની અંદર ધે કેન વેલ બીટિંગ બરોબર છે તો ઈચ એન્ડ એવરી કંપની શુડ ફોલો ધી ESG ક્રાઇટેરિયા ટુ મેક ધી એન્વાયરમેન્ટ બેલેન્સ આજે ઇનબેલેન્સ થઈ ગયું ને એના કારણે જ આ બધા પેન્ડેમિક આવે છે બરોબર છે પ્રેઝન્ટલી વી આર ફેસિંગ ધ ગ્રેટ પેન્ડેમિક COVID-19 તો એ COVID-19 છે બરોબર છે કેના લીધે અલ્ટિમેટલી ડ્યુ ટુ ધી ઇમ્બેલેન્સ ઓન ગ્લોબ લોકો જે નોનવેજ ખાવા માંડ્યા જે વુડ કટ થયા ટ્રીસ કટ થયા ઓઝોનના લેયરમાં જે ગાબડા પડ્યા તો આ બધાને લીધે જે છે આવા મોટા મોટા ડિસીઝ આવે છે વિચ વી હેવ ટુ ફેસ ક્લિયર ચલો તો નેક્સ્ટ ટોપિક આપણે હવે નેક્સ્ટ સેશનમાં જોશું થેન્ક યુ